નવસારી જિલ્લાના ચીખલી ગામ ખાતે રાજ્યના મંત્રી ગણપત વસાવાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના નમામિ દેવી નર્મદે મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ કક્ષાએ ભરાઈ જતા સરકાર દ્વારા નર્મદે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ચીખલી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ફિલ્મ દ્વારા નર્મદા ડેમની માહિતી આપવામાં આવી હતી. નમસ્કાર. નમામી દેવી નર્મદે મહોત્સવ અમરકંટક થી નીકળી અને વિંધ્યાચળ અને સાતપુડવા પર્વત તળાવમાંથી સમગ્ર ગુજરાતને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને ગુજરાત સરકારના વન પર્યાવરણ અને આદિજાતિ વિકાસના કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સાહેબનું સ્વાગત કરવા માટે માનનીય કલેક્ટર મેડમ માનનીય મંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે નવસારી જિલ્લા ભાજપા સંગઠનના પ્રમુખશ્રી ભાજપા સંગઠનના શ્રી પુરાણ
ગુજરાત વિરોધીઓએ ઝંડા ઉપાડ્યા. સર્વોચ્ચ અદાલતમાં પિટિશન થતા 1995 સ્ટે ઓર્ડરને પરિણામે કામ 4-4 વર્ષ સુધી બંધ રહ્યું. 1999 18 ફેબ્રુઆરીના સર્વોચ્ચ અદાલતના ચુકાદા મુજબ ફરી શરૂ થયું અને મંદિરની ઊંચાઈ 6 મીટર અપાર વિજય ઉત્પન્ન થવા લાગી. 8 માર્ચ 2006 ના રોજ ડેમની ઊંચાઈ 121.92 મીટર. અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંકલ્પ ચરિતાર્થ કરીશ, ન કરવા દઈશ. આજનો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ બની રહેવાનો છે. આજે ગુજરાતનું ગૌરવ, ગુજરાતના સપૂત એવા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે. સાથે સાથે પેઢીઓથી, વર્ષોથી જે આપણું સપનું હતું નર્મદા ડેમ પૂરેપૂરો ભરાય, એ નર્મદા ડેમ 138 મીટર સુધી પૂરેપૂરો ભરાઈને સલકાઈ ચૂક્યો છે. એટલે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ગુજરાતના મહેમાન બન્યા છે અને માં નનામી દેવી નર્મદેનું આજે પૂજન થશે. નર્મદાના નીરને નરેન્દ્રભાઈ આવકારશે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે સમગ્ર ગુજરાતમાં લગભગ 1000 જેટલી જગ્યાએ માં નર્મદાના નીરના પૂજનનો કાર્યક્રમ કરવાનું આયોજન કર્યું છે. એના ભાગરૂપે આજે નવસારી જિલ્લાની અંદર ચીખલી તાલુકામાં માં કાવેરીના કિનારે અમે માં નર્મદાના નીરના અહીંયા પૂજન કર્યા. આ કાર્યક્રમમાં અમારા સૌના વડીલ એવા મંગુભાઈ પટેલ સાહેબ, ધારાસભ્ય નરેશભાઈ, જિલ્લાનું વહીવટીતંત્ર અને સમગ્ર જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભાઈ બહેનો પણ જોડાયા છે. તો માં નર્મદા એ સમગ્ર ગુજરાતને સમૃદ્ધ કરે અને હજુ પણ ગુજરાત પ્રગતિના પંથે ખૂબ આગળ વધીને અનેક ઊંચાઈઓ પાર કરે એવી આજના દિવસે માં નર્મદાને પ્રાર્થના કરીએ છીએ.